गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप बिगिनर बॉक्स एलएनयू चौथु पांचमू और छठू सॉल्व करवानू छे। ई पहेला आपणे थोड़ो विवर्तन विषय अने ध्रुवीभवन विषय माहिती मेळवी लईए। तो विवर्तन छे ए विवर्तन में अधिकतम नी जे शरत छे ए शर्ती कार्य छे 2n + 1 लैम्डा / 2 इज इक्वल टू x स्मॉल d / कैपिटल d इज इक्वल टू तुम અહીંયા d sin थीटा પણ લખી શકો છો, બરાબર કે નહીં? ઓકે, એન્ડ ઇઝ ઇક્વલ ટુ પર તફાવત ઓન એક્ઝેક્ટલી વ્યતિકરણ ની જેમ જ છે, પણ થોડો ફેરફાર છે કે અહીંયા અધિકતમ ની શરત છે એમાં વિનાશક વ્યતિકરણ ની શરત, અને ત્યારબાદ ન્યૂનતમ ની જે શરત છે મિત્રો, મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું કે આપણે 2n - 1 લેમ્ડા / 2 પણ વાપરી શકીએ છીએ, પણ આ સમયે n બરાબર આપણે 0 લઈ શકીએ નહીં। તો આ બાબતને થોડું તમારે તમારી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર? ન્યૂનતમની જે શરત છે e n લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ x સ્મોલ d / કેપિટલ d ઇઝ ઇક્વલ ટુ d sin થીટા, બરાબર? શું થશે? પર તફાવત, બરાબર ને? L lambda is equal to x small d upon capital D is equal to d sin theta બરાબર પર તફાવત। ત્યાર પછી આપણે મધ્ય અધિકતમની પહોંચાઈની વાત કરીએ, તો એ છે 2 beta। 2 beta is equal to 2 lambda capital D upon small d। અને મધ્ય અધિકતમની કોણીય પહોંચાઈની વાત કરીએ, તો કોણીય પહોંચાઈ છે એ થશે 2 theta is equal to 2 lambda / small d, બરાબર? અચ્છા, આ બંને મધ્ય અધિકતમની આપણે વાત એટલા માટે એ છે, ઈ મધ્યસ્થ પ્રકાશિત સલાકા કરતા એની પહોળાઈ છે એ બમણી થશે, બરાબર ને? ત્યાર પછી ટેલિસ્કોપની વિભેદન શક્તિ, વિભેદન શક્તિ છે અને વિભેદન પાવર પણ કહેવાય, અને એ થશે કેપિટલ ડી 1.22 લેમ્ડા। ઓકે, અને ત્યાર પછી વિભેદન સીમાની વાત કરે, તો વિભેદન જે સીમા છે એ થશે 1.22 લેમ્ડા / કેપિટલ ડી, બરાબર? રેલેના પ્રમાણ મુજબ આપણે આ કામ કરી શકીએ છીએ, બરાબર ને? માઇક્રોસ્કોપની વાત કરે, તો માઇક્રોસ્કોપ ની વિભેદન સીમા ઈ થશે 1.22 લેમ્ડા f / 2 sin 2n sin v, બરાબર ને? વિભેદન સીમા એટલે બીજું કાંઈ નહીં, એને આપણે શું કહી શકીએ? કોણીય વિભેદન કહેવાય। અને કોણીય વિભેદનનો તમે વ્યસ્ત કરો એટલે તમને વિભેદન પાવર મળે। ઓકે, ત્યાર પછી ધ્રુવીભવનની વાત કરીએ, તો ધ્રુવીભવનમાં માલસનો નિયમ છે એ એક ધ્રુવીભવન કારક સપાટીના ધ્રુવીભવનનો અભ્યાસ કરવો હોય ત્યારે બીજો આપણે એક પોલેરોઇડ વાપરીએ છીએ, અને આ પોલેરોઇડને એનાલાઇઝર કહેવાય। તો એનાલાઇઝરનો ઉપયોગ કરીને એને સપાટીની ધ્રુવીભવન કારકતાનો એને અભ્યાસ કર્યો, અને એ માલસનો જે નિયમ છે એ નિયમ કંઈક આ રીતે છે, I is equal to I zero cos square theta, બરાબર? માલસના નિયમ મુજબ જ્યારે એક ધ્રુવીભવન કારક સપાટીમાંથી પ્રકાશ આપાત થઈને બહાર નીકળે ત્યારે પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય છે, અને આપણે આનો એક દાખલો પણ ગણેલો છે કે એની તીવ્રતા અડધી થઈ જાય છે, બરાબર? મૂળ પ્રકાશની તીવ્રતા કરતા કેવી થઈ જાય છે? અડધી થઈ જાય, બરાબર ને? ત્યાર પછી બ્રુસ્ટરનો નિયમ આવશે। બ્રુસ્ટરનો નિયમ છે એ છે n is equal to tan theta p। મિત્રો, આ ટોપિકમાં આપણે એવું ભણ્યા હતા કે જ્યારે કોઈ પ્રકાશ આપાત કરીએ ત્યારે એનું બે
किरण में विभाजन थाय, आपात किरण नु विभाजन बे किरण में थाय। एक जे छे आपणे विचारीए तो आ आपात किरण छे, एनु विभाजन छे ए परावर्तन किरण, अने बीजु जे विभाजन छे ए वक्रीभूत किरण, बराबर ने? तो जो आ आपात किरण अध्रुवीभूत होय, અને એને હું એવો ખૂણો એટલે કે એને પોલરાઇઝિંગ કોણ, એને ધ્રુવીભવન કોણ કહેવામાં આવે છે, એવા કોણે ગોઠવી દઉં કે જેથી પરાવર્તિત કિરણ છે એ આપણને ધ્રુવીભૂત મળે, બરાબર ને? તો એ ખૂણાને પોલરાઇઝિંગ કોણ કહેવામાં આવે, અને પરાવર્તનના નિયમ મુજબ થીટા પી આ ખૂણો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય। અને બીજી મહત્વની વાત એ કે બુસ્ટર એવું પણ કીધું હતું કે આવા સમયે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90। આ ખૂણાને આપણે આર કહીએ, વક્રીભૂત કોણ આ 90, બરાબર ને? તો આનું કેલ્ક્યુલેશન તમે કરો એટલે n = અહીંયા મળશે આપણને tan થીટા p। મિત્રો આ n બરાબર, અચ્છા ક્યારેક ક્રાંતિ કોણનો પણ ઉલ્લેખ કરેલો હોય છે, તો sin c = 1/n, એટલે કે 1/ અહીંયા થશે tan થીટા। ઓકે ઓકે મિત્રો, તો આટલા સૂત્રને આપણે ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, અને હવે આપણે આપણા બિગિનર બોક્સ 4 ની આપણે શરૂઆત કરશું, બરાબર ને? નંબર છે એ અંદર ઘુસાઈ ગયેલા છે, પણ મેં અંદર નંબર દીધેલા છે। ઓકે તો મિત્રો ધ્યાનથી આપણે કામ કરશું, અને વિવર્તન અને ધ્રુવીભવનના કન્સેપ્ટ સાથે આપણે આગળ વધશું। આઈ હોપ કે આપણે 10મા ચેપ્ટરમાં ઘણું બધું કામ કર્યું છે, તો આ બિગિનર બોક્સ આપણે જે કામ કરીએ છીએ, બરાબર ને, એ થોડું તમને વધારે ડીપમાં લઈ જશે અને તમને મદદરૂપ બનશે 10મા ચેપ્ટરને મજબૂત કરવામાં, બરાબર? તો બિગિનર બોક્સનો આપણે પહેલો દાખલો ભણીએ। 0.15 સેન્ટીમીટર જાડાઈ ધરાવતી સ્લિપ પર, સ્લિટની જાડાઈ, બરાબર, સ્લિટની જાડાઈ એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર જ કહી શકાય, જેને સ્મોલ ડી કહીએ। સ્મોલ ડી બરાબર 0.15 સેન્ટીમીટર ઇન્ટુ 10^-2 મીટર, અને લેમડા બરાબર 5×10^-5 મીટરમાં ફેરવો તો અહીંયા 10^-2 આવે, આપાત કરવામાં આવે છે, અને 2.1 મીટર અંતર રહેલા પડદા ઉપર વિવર્તન ભાત માટે મધ્યસ્થ અધિકતમની જાડાઈ ગણો। એટલે અહીંયા આપણને કેપિટલ ડી બરાબર 2.1 મીટર આવ્યું છે, અને મધ્યસ્થ અધિકતમની જાડાઈ, એટલે મિત્રો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ, જો મધ્યસ્થ અધિકતમની જાડાઈ આપણે મેળવવી હોય, બરાબર ને? બરાબર, તો આ મધ્યસ્થ અધિકતમની જાડાઈ કહેવાય, એટલે બે ન્યૂનતમ વચ્ચેનું અંતર એટલે મધ્યસ્થ અધિકતમની જાડાઈ। પણ મિત્રો આપણને ખબર છે 2β જેટલી છે, બરાબર? તો મધ્યસ્થ અધિકતમની જાડાઈ મેળવવી હોય તો બીજું કાંઈ નહીં, આપણે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ જ આપણને શું આપે છે, જાડાઈ આપે છે મિત્રો। એટલે અહીંયા 2λ D/d છે, સહેલું? બસ શબ્દોની મારામારી છે, તમે શબ્દોને ઓળખતા શીખશો અને સૂત્ર તમારી પાસે મોઢે હશે, બરાબર ને? તો કોઈ પણ દાખલો, ગમે તે દાખલો તમારી સામે આવશે એ કોઈ પ્રોબ્લેમ કરાવશે। 10મું ચેપ્ટર એવું છે કે તમને શરત યાદ રહી ગઈ, શરતના કન્ફ્યુઝન જે હતું એ મેં તમારું હટાવી દીધું। ગયા લેક્ચરમાં આપણે વાત કરી છે કે બે સૂત્ર વાપરી શકાય, 2n-1λ/2 અને 2n+λ/2, બરાબર? પણ મેં તમને કીધું એ રીતે કે ઘણી રેફરન્સ બુકમાં એ સૂત્ર હોય છે, આપણે એનસીઆરટીમાં 2n+1λ/2 હોય છે, બરાબર ને? પણ જવાબ તો બંનેમાં સરખો આવે છે, એન બરાબર આપણે આમાં 0થી શરૂઆત કરીએ, એન બરાબર આપણે 1થી શરૂઆત કરીએ, બરાબર ને? તો બંને માટે એન બરાબર 1 એટલે પ્રથમ ન્યૂનતમ અથવા પ્રથમ અધિકતમ જ કહેવાય, બરાબર ને? એટલે થોડું ધ્યાનથી કામ કરું। ઓકે મિત્રો, તો હવે આની અંદર મારે કિંમત મૂકીને ગણતરી કરવાની છે, અને ગણતરી કરો એટલે જવાબ છે
એ તમારો આવશે બિગિનર બોક્સ 4 માં તમે હિસાબ કરજો હવે આમાં હિસાબ બહુ સિમ્પલ છે મિત્રો એટલે 1.4 એમએમ આવશે બરાબર એમએમ એટલે મિત્રો હું તમને કહી દઉં કે આપણે 10 ની માઇનસ 3 ઘાત ના સ્વરૂપમાં રાખવાનું છે કારણ કે તમારે જે કંઈ પણ જવાબ આવે ઘાત ગમે તે આવે અને તમારે ગોઠવવાની છે કઈ 10 ની માઇનસ 3 ઘાત ઓકે ચલો ત્યાર પછી જો મિત્રો આ બધા દાખલા એનસીઆરટી ના દાખલા ગણે એના કરતા તો સાવ સહેલા છે બસ ડેટા કલેક્ટ કરો અને પછી એને ઓળખો કયું ઇક્વેશન નો કેટલાક મિત્રો મને ક્વેશ્ચન કર્યો છે કે સર કઈ રીતે ખબર પડે કે આમાં વિવર્તન નું સૂત્ર વાપરવું કે વ્યતિકરણ નું પણ મિત્રો તમે જ્યારે રકમ વાંચશો બરાબર ત્યારે ન્યૂનતમ અધિકતમ શબ્દ વાપરેલો હોય ત્યારે મોટે ભાગે વિવર્તન નો ઉપયોગ થાય છે અને જ્યારે સલાકા શબ્દ હોય યંગના બેઝ રીતનો પ્રયોગ હોય બરાબર ને ત્યારે એમાં આપણે વ્યતિકરણ ના સૂત્ર વાપરવા બરાબર ને છે બંને સૂત્ર એક જ પણ ઇન્ટરચેન્જ છે બરાબર ચલો આગળ જોઈએ આપણે બીજો દાખલો 3 mm પહોળાઈ સ્મોલ d બરાબર 3 mm પહોળાઈ ધરાવતી સ્લીટ ઉપર લેમ્ડા બરાબર 600 નેનોમીટર 600 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત પ્રકાશ આપાત કરવામાં આવે છે તો 3 મીટર દૂર એટલે કેપિટલ ડી બરાબર 3 મીટર આપ્યું છે પડદા ઉપર મળતી વિવર્તન ભાગ માટે મધ્યસ અધિકતમની કોણીય પહોળાઈ અચ્છા મધ્યસ અધિકતમની કોણીય પહોળાઈ એટલે મિત્રો 2θ 2θ ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્ડા અપોન સ્મોલ ડી યસ તો અહીંયા આપણને યસ કોણીય પહોળાઈ છે એ સ્લિટ અને પડદા વચ્ચેના અંતર ઉપર આધાર રાખતી નથી આ વસ્તુ મેં તમને લેક્ચરમાં કહી દીધી છે ન ખ્યાલ હોય તો ધ્યાન રાખી લેજો તો આની અંદર કિંમત મૂકી દેવાની છે 2 ગુણ્યા 600 એને ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત સ્મોલ ડી બરાબર 3 ગુણ્યા 10 ની માઇનસ 3 બરાબર તો હિસાબ કરો એટલે અહીંયા 400 એને ગુણ્યા 10 ની માઇનસ 6 બરાબર ને કોણીય પહોળાઈ એટલે રેડિયનમાં આવશે અચ્છા જો એને ડિગ્રીમાં ફેરવી છે મિત્રો તો ડિગ્રીમાં ફેરવવા માટે શું કામ કરશું આપણે તો ઊંધું કામ કરવાનું આ કામ આપણે 11 માં ધોરણમાં કરી ગયા છે 10 ની માઇનસ 6 તો 180 વડે ગુણો અને પાઈ વડે ભાગો ઊંધું કામ કરવાનું છે રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવું હોય તો ઊંધું કામ કરવું પડે ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે આપણે પાઈ ના છેદમાં 180 વડે ગુણતા હતા તો 180 ના છેદમાં પાઈ વડે આપણે તો તમે એનો હિસાબ કરશો તો એ જે ખૂણો છે 2θ ઇઝ ઇક્વલ ટુ 0.0 ઓકે ત્યાર પછી ત્રીજો દાખલો ગણીએ 0.50 mm પહોળાઈ ધરાવતી સ્લિપ ઉપર 6500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો લાલ પ્રકાશને આપાત કરવામાં આવે છે તો 180 મીટર દૂર આવેલા પડદા ઉપર મળતી વિવર્તન ભાગ માટે મધ્યસ અધિકતમથી પ્રથમ બે અપ્રકાશિત સલાકાનું અંતર બંને તરફ મેળવો જો હવે આવા મધ્યસ અધિકતમથી પ્રથમ બે અપ્રકાશિત સલાકા મિત્રો હવે આપણને કદાચ એમ લાગે કે આમાં આપણે વ્યતિકરણનું સૂત્ર વાપરીએ બરાબર ને પણ જો આપણે શબ્દ વિવર્તન ભાગ માટે લખ્યો છે એટલે કન્ફ્યુઝન નથી આપણને બરાબર ને તો જો અહીંયા જ મેં દોરી છે આકૃતિ જો પ્રથમ બે અપ્રકાશિત સલાકા એટલે શું કહેવાય પ્રથમ ન્યૂનતમ આ પણ શું થશે પ્રથમ ન્યૂનતમ તો બંને વચ્ચેનું અંતર એટલે શું કહેવાય 2β અને 2β એટલે શું કહેવાય મધ્યસ અધિકતમની પહોળાઈ બરાબર કે નહીં બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ અહીંયા આપણને એવું કીધું છે કે બે અપ્રકાશિત બે પ્રથમ અપ્રકાશિત વચ્ચેનું અંતર એટલે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર થાય બરાબર ને ટુ
टू बीटा इज इक्वल टू टू लेमड़ा कैपिटल डी अपॉन सी। टू बीटा इज इक्वल टू टू लेमड़ा इज इक्वल टू तो गणतरी जाते जवाब चार पॉइंट अड़सठ एम एम। चलो त्यार पछी मित्रों चौथो आप गणीए, चौथो थोड़ो जाणवा जेवो छे। एक स्लिट ना विवर्तन ना प्रयोग मा लेमड़ा वन बराबर 660 नैनोमीटर माटे जे बिंदु पर प्रथम न्यूनतम मळे तेज बिंदु लेमड़ा टू माटे प्रथम अधिकतम मळे छे। तो लेमड़ा टू बराबर केटलू? जो मित्रों आ ओला संपातिकरण जो दाखलो थई गयो, आपणने शुं कहे छे के ज्यां आपणने अहींया सौथी पहेला आपणने शुं मळतुं हतुं? प्रथम न्यूनतम मळे बराबर ने, ત્યારે એની તરંગ લંબાઈ શું છે? લેમડા વન। હવે એ જ જગ્યાએ આપણને મળે છે પ્રથમ અધિકતમ, પણ તરંગ લંબાઈ બદલાય છે બરાબર ને। એ જગ્યાએ આપણને પ્રથમ અધિકતમ જોતું હોય તો તરંગ લંબાઈ છે એ બદલાઈ જશે, પણ બંને એક જ અંતરે મળે છે। મધ્યસ્થી બંનેનું અંતર કેવું છે? સમાન છે। તો આપણને લેમડા ટુ મેળવવાનો કીધો છે મિત્રો, તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ। જો આપણે શરત આ વાપરવાની છે n1 લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમડા 2, પણ મિત્રો અહીંયા એક ન્યૂનતમ છે ને એક અધિકતમ છે, આપણે જે શરત મેળવી હતી ને એ બંનેમાં પ્રકાશિત શલાકા એકબીજા ઉપર સંપાત થતી હતી। પણ મેં તમને ત્યારે પણ કીધું હતું કે મિત્રો બે પ્રકાશિત ન હોય, પણ એક પ્રકાશિત ને એક અપ્રકાશિત હોય, એમ અહીંયા પણ એક ન્યૂનતમ ને એક શું છે? અધિકતમ છે। તો આવા સમયે આપણે અધિકતમ ની જે શરત છે ને એ બદલી નાખશું, એટલે કે એ શરત છે બસ મિત્રો। હવે આમાં બીજું કાંઈ નથી કરવાનું, આપણી પાસે બધી જ કિંમત જ્ઞાત છે। લેમડા 2 ને કરતા તરીકે બનાવીએ તો n1 લેમડા 1 અપોન 2n2 plus 1 આ છેદમાં જશે, આ અંશમાં જશે, એટલે અહીંયા 2 આવશે અને લેમડા 2 ક્યાં આવશે છે? ઓકે મિત્રો, તો હવે અહીંયા બધી જ કિંમત હું તમારી સામે બોલી દઉં। અચ્છા 2 n1 બરાબર કેટલું લેશો મિત્રો? n1 એટલે પ્રથમ અધિકતમ બરાબર કે નહીં? પ્રથમ અધિકતમ માટે અહીંયા n1 બરાબર 1 લેશો, લેમડા 1 બરાબર શું લેશો? 600 નેનોમીટર। તો નેનોમીટર ને તમારે એમને એમ રાખવું હોય તો જવાબ નેનોમીટર માં આવશે। n2 બરાબર શું લેશો તમે? પ્રથમ અધિકતમ, તો n2 બરાબર પણ 1 લેશો બરાબર ને? આ પણ 1 લેવાનું છે, કારણ કે આપણે શરત વાપરી ચૂક્યા છીએ n2 બરાબર 1 અને લેમડા 2 સોરી લેમડા 2 નીચે નહીં આવે, કારણ કે તો આપણે મેળવવાના છે બરાબર કે નહીં? ઓકે, તો બસ આટલી કિંમત અંદર મૂકીને તમે ગણતરી કરી નાખો તો દાખલાનો જવાબ છે એ આવી જશે। ઓકે મિત્રો, તો ગણતરી જાતે કરશો તો જવાબ છે એ આપણો આવશે 440 નેનોમીટર। આની અંદર કિંમત મૂકવાની છે n1 બરાબર 1, n2 બરાબર 1, પણ અહીંયા 1 મૂકો ને તો 2 ઇન્ટુ 1 એટલે 2, 2 પ્લસ 1 એટલે 3, 3 બાય 2, ઓકે, અહીંયા છેદમાં 3 આવશે, અહીંયા n1 બરાબર 1 એટલે અહીંયા 2 લેમડા 1 એટલે 2 ગુણ્યા 660 અને એના છેદમાં 3, આટલું કામ કરશો એટલે જવાબ કેટલો આવશે? 440। ત્યાર પછી બિગિનર બોક્સ પાઠ, બિગિનર બુક્સ 5 માં ઇક્વેશન સિમ્પલ છે એનો 5મો। 6 સેન્ટીમીટર ઓબ્જેક્ટિવ નો લેન્સ નો વ્યાસ એટલે કેપિટલ D બરાબર 6 સેન્ટીમીટર, વ્યાસ ધરાવતા ટેલિસ્કોપ માટે વિભેદન પાવર, મિત્રો વિભેદન પાવર બરાબર, એનો ઇક્વેશન હમણાં જોયું આપણે, એક સોરી કેપિટલ D અપોન 1.22 લેમડા। તો લીધેલી પ્રકાશની તરંગ લંબાઈ લેમડા બરાબર થાય પૂછે આપણને 540, તો મૂકી દો ઉપર
विभेदन पाव कैपिटल ई बराबर 6 × 10⁻², एना छेद में 1.22 एने गुणिया बराबर, तो एने आपणे ऊपर जवा दईए तो जवाब छे ए मित्रों आवशे 9.10। एने गुणिया 10⁵ एक सेकंड आई थिंक 0 आ जवाब आवे छे 0.00910⁻²। બરાબર, ઓકે, તો પોઈન્ટ આપણે આ બાજુ ખસેડીએ તો 9.10 એને ગુણ્યા 10⁴ બરાબર, આથી ગયો આપણો વિભેદન। ઓકે, ત્યાર પછી છઠ્ઠો માઇક્રોસ્કોપ માટે વિભેદન સીમા, મિત્રો વિભેદન સીમા જે છે એનું ઓબ્જેક્ટિવ નું દર્પણ મુખ આપણને, દર્પણ મુખ એટલે કેપિટલ ડી 0.5 અને વપરાયેલો જે પ્રકાશ છે એ લેમ્ડા બરાબર 6 × 10⁻⁷ મીટર। આ મિત્રો આની અંદર આપણને બીટા એટલે ન્યુમેરિકલ એપર્ચર્સ નથી આપ્યું આપણને, બરાબર ને, વક્રી ભવનાંક નથી આપ્યું, તો બહુ સાદું ને સિમ્પલ સૂત્ર આવશે એક્ઝેક્ટલી ટેલિસ્કોપની જેમ। વિભેદન સીમા છે એ થશે 1.22 લેમ્ડા અપોન, બરાબર, આની અંદર કિંમત મૂકીને ગણતરી તમારે જાતે કરવાની છે। ઓકે મિત્રો, ત્યાર પછી હવે આપણે બિગનર બોક્સ 6 ગણશું, બરાબર ને।